અજવાણ્ય સૌંદર્ય ખીલ્યું સહેલાણીઓનો ઘસારો. વડગામ તાલુકાના પાણિયારી ગામની પહાડી ગિરિમાળામાં કુદરતી સૌંદર્યનો ખજાનો અતૂટ જોવા મળે છે. ત્યારે હાલ મોસમમાં ભારે ઉપરવાસમાં વરસાદ થવાથી અહીંની ગિરિમાળા પર્વતીય તટી વિસ્તારોમાં કુદરતી ઝરણાના રમણીય નજારો જોવા લોકોનો ઘસારો જોવા મળ્યો હતો. જલોદરાથી દાંતા અંબાજી હાઈવે માર્ગ પર આવેલ મોમનવાસ ગામથી 3 કિલોમીટરના અંતરે આવેલ પાણિયારી ગામની પર્વતીય વિસ્તારની ગિરિમાળામાં પહાડો વચ્ચે ઊંચી ગુરુનો પોખરો આવેલો છે, જ્યાં 300 વર્ષ પહેલા ગુરુ ધુંધલીમલનો આશ્રમ આવેલો છે. સત્ય અને આસ્થાના પ્રતીક સમા ગુરુના દર્શન કરવા માટે હજારો લોકો અહીં આવે છે. સાથે હાલના વર્ષમાં વર્ષા ઋતુમાં અહીંની ગિરિમાળાઓ બહુ શણગાર સહેલો હોય એવી સુંદરતા ઓખોથી દેખ્યા જ કરીએ એવી સુંદરતાના ચોતરફ ફેલાય છે. ત્યારે અહીંનો કુદરતી ઝરણાઓનો નજારો કોઈક અલગ જ જોવા મળે છે. ત્યારે મહેસાણા, અમદાવાદ, પાટણ દૂર દૂરથી સહેલાણીઓ પોતાના બાળકોને અને પરિવાર સાથે આ કુદરતી ઝરણાનો નજારાનો આનંદ માણવા અહીં લોકોનો ઘસારો જોવા મળ્યો હતો. હાલ થોડાક દિવસો પહેલા એક પર્યટકનું પાણીમાં નાહવા પડતા અકસ્માતે મૃત્યુ થયું હતું. ત્યારે બનાસકાંઠા કલેક્ટર દ્વારા જાહેરનામા દ્વારા અહીં ઝરણામાં નહાવ પર ફરમાન કર્યું છે, છતાં લોકો પોતાની જવાબદારીને ધ્યાને લઈ કુદરતી ઝરણામાં સ્વિમિંગ કરવું હિતાવહ છે. બ્યુરો રિપોર્ટ, રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા. આજે વડગામ તાલુકાના મોમનવાસની બાજુમાં આવેલ એક દુર્ગમ પહાડીઓમાં આવેલું બાપા ધુંધલીમલ બાપુનું જે મંદિર છે, એ મંદિરને દર્શને અમે આજે આવ્યા છીએ. એનું જે કુદરતી સાનિધ્યમાં આવેલું રમણીય કુદરતી વાતાવરણની અંદર જે ઝરણા વહેતા છે અને ઝરણા વહેતાની અંદર જે લોકો લાખો શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે પોતાના પરિવાર સાથે, પોતાના સ્નેહી સંબંધીઓ સાથે આવીને અહીંયા બાપાના ત્યાં નતમસ્તક થાય છે અને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે અને બાપા એમની મનોકામના પણ પૂર્ણ કરે છે. અને આ જ પહાડીઓની અંદર અલગ અલગ પ્રકારની ઔષધિ એ વનસ્પતિ પણ જોવા મળે છે અને જે આ જે વન્ય પ્રાણીઓ પણ અહીંયા પોતાનો નિવાસ બનાવે છે અને અહીંયા રહે છે. બાજુમાં મામાજીનું પણ મંદિર આવેલું છે અને આ મંદિરે લાખો શ્રદ્ધાળુઓ પોતાના પ્રસાદરૂપે લોટ પણ કરવામાં આવે છે અને ખૂબ જ પ્રચલિત અને પર્યટક સ્થળ પણ છે. અહીંયા પર્યટક સ્થળ પણ છે પણ એથી વિશેષ જે આ કુદરતના ખોળે જે બિરાજમાન બાપા છે એમની આજુબાજુનો જે વિસ્તાર છે તે વિસ્તારની જે રમણીયતા પણ ખૂબ અદ્ભુત છે. અને આ જે મંદિરમાં એક આશ્રમ પણ બાપા ચલાવે છે, પૂજારી બાબા, અને એ આશ્રમની અંદર અન્ય ક્ષેત્ર પણ ચાલે છે, ગૌશાળા પણ ચાલે છે અને લાખો લોકોને જમવાની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવે છે અને કોઈને કોઈ વ્યક્તિ